ઓન એન એવરેજ મંથલી 450-500 નવજાત બાળકો અને નાના બાળકો ભરતી થતા હોય છે. આપણો જે મૃત્યુદર છે એ પહેલાં 20% ઉપર હતો, તે હવે ઘટી અને 18% આજુબાજુ છે. આપણી સઘન સારવાર અને સારા પ્રયત્નોના હિસાબે આ જે મૃત્યુદર છે એ અત્યારે 18% આસપાસ ઘણો નીચે ઉતરી આવેલો છે. એ રીતે અમે જોવા જઈએ તો 80-90 જેટલા નવજાત બાળકો ના મૃત્યુ દર મહિને અહીંયા થતા હોય છે. સિવિલ હોસ્પિટલ અમદાવાદ એ ટર્શરી કેર સેન્ટર છે અને રેફરલ સેન્ટર છે આખા ગુજરાત સ્ટેટ માટે, તેમજ અમદાવાદની ઘણી બધી હોસ્પિટલો, પ્રાઇવેટ હોસ્પિટલો અને દૂરદરાજની હોસ્પિટલોમાંથી અહીંયા ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં, સિરિયસ કન્ડિશનમાં, ઘણી વખત તો એકદમ ડચકા ખાતા નવજાત બાળકો અહીંયા ભરતી થતા હોય છે. એટલે સામાન્ય રીતે સ્ટેટિસ્ટિકલી જુઓ તો અમારો મૃત્યુદર એ રીતે પણ થોડો વધારે આવે છે. છતાં પણ આપણા નિયોનિટલ આઈસીયુની સગવડતાઓ અને ડૉક્ટરોની કાળજીના પરિણામે આપણો મૃત્યુદર આપણે કંટ્રોલમાં રાખી શક્યા છીએ. નવજાત શિશુઓના મૃત્યુના મુખ્ય કારણોમાં પ્રીમેચ્યોર ડિલિવરી અને લો બર્થ વેઇટ, એટલે જન્મ સમયે બાળકનું વજન ઓછું હોવું અને પ્રીમેચ્યોર ડિલિવરી થવી, એ મુખ્ય કારણ હોય છે. એ સિવાય બીજા પણ કન્જેનિટલ ડિફેક્ટ કે લો બર્થ એસ્ફિક્સિયા એ પણ એક કારણ હોય છે. વર્લ્ડવાઇડ આ 3 મુખ્ય કારણો છે નવજાત શિશુના મૃત્યુ માટેના, અને આપણે ત્યાં પણ એ જ પ્રકારના કારણો જોવા મળી રહ્યા છે. લો બર્થ વેઇટ અને પ્રીમેચ્યોર ડિલિવરીમાં ઘણી વખત કુપોષણ અગત્યનો ભાગ ભજવતું હોય છે, પણ એ માતાઓના કુપોષણની વાત છે. માતાઓ જો કુપોષિત હોય તો આવા લો બર્થ વેઇટની સમસ્યા આપણી સામે આવી શકે છે. સુવિધાઓની વાત છે, અમદાવાદ સિવિલ સૌથી મોટી હોસ્પિટલ છે, ફક્ત રાજ્ય નહીં પરંતુ ભારતમાં પણ મોટા હોસ્પિટલમાંની એક છે. સુવિધાઓની જ્યાં સુધી વાત છે, કેટલા પ્રકારની સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ છે અને શું સુવિધાઓને લઈને કોઈ ચિંતાજનક સ્થિતિ છે? હાલ તુરંત આપણી પાસે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે નિયોનિટલ આઈસીયુ અને પીડિયાટ્રિક આઈસીયુ ખાતે સુવિધાઓનો અભાવ જણાતો નથી. આપણી પાસે 100-bed નિયોનિટલ આઈસીયુ છે, તેમાં ડૉક્ટરો અને નર્સિંગ સ્ટાફ પૂરતા પ્રમાણમાં છે અને 24 કલાક કાર્યરત હોય છે. આઈસીયુ બહુ સરસ રીતે કામ કરી રહ્યું છે. મેં અગાઉ આપને કહ્યું તેમ આપણા પ્રયત્નોના કારણે નવજાત બાળકોનો મૃત્યુદર આપણે ઘણો નીચે લાવી શક્યા છીએ. વર્લ્ડ ઓવર ઇન્ફેક્શન પણ એક સમસ્યા છે જ, પણ ઇન્ફેક્શન જે સામાન્ય રીતે હોમ ડિલિવરી અને ગામડાઓમાં જે ડિલિવરી થતી હોય છે એવા બાળકોમાં અને માતાઓમાં ઇન્ફેક્શનના રેટ વધારે જોવા મળે છે. અહીંયાથી રજા આપ્યા પછી ઇન્ફેક્શનના રેટ ખૂબ જ ઓછા જોવા મળે છે. સગર્ભા માતાઓની કાળજી, એમના સગર્ભા અવસ્થાના સમયગાળા દરમિયાન સારું પોષણ અને સારી એન્ટીનેટલ કેર, તેમજ જે લેબર એટલે કે પ્રસૂતિ સમયે લેવાની જે કાળજીઓ થતી હોય છે તે કાળજીઓમાં આપણે ધ્યાન રાખી શકીએ. લોકોએ પણ આ બાબતમાં અવેરનેસ અને જાગૃતિ બતાવી અને એમાં પણ ઇમ્પ્રોવાઇઝેશન લાવી શકે, અને આ બધા પ્રયત્નોથી આપણે જે પ્રીમેચ્યોર બર્થ રેટ છે અથવા તો કુપોષિત માતાઓ છે અથવા તો જે લો બર્થ વેઇટ બેબીઝ છે એનો રેટ જો આપણે નીચે લાવી શકીએ તો નવજાત શિશુનો મૃત્યુદર હજી પણ આપણે નીચે લાવી શકીએ એમ છીએ. તો ખાનગી હોસ્પિટલમાંથી તમે જે રીતે કહ્યું કે અહીંયા ક્રિટિકલ કન્ડિશનમાં બાળકોને અહીંયા રિફર કરવામાં આવે છે અને તેના કારણે આ ડેથનો રેશિયો વધી રહ્યો છે, તો એવી કોઈ જવાબદારી નક્કી કરવામાં, એવી કોઈ પોલિસી જે છે સરકાર દ્વારા બને એવું આપ માનો છો કે એવું કંઈ તૈયાર થાય, સરકાર દ્વારા પોલિસી તૈયાર થાય અને જવાબદારી નક્કી થાય ખાનગી હોસ્પિટલોની પણ,
તો ક્યાંક ને ક્યાંક આનું નિવારણ આવી શકે એવું માનો છો? સાહેબ શું કહેશો? રાજ્યના આરોગ્ય વિભાગે આ બાબતની ચિંતા કરી અને લાસ્ટ જે વિડીયો કોન્ફરન્સ આરોગ્ય વિભાગની થઈ હતી તેમાં સત્તાધિકારીઓ અને પદાધિકારીઓને તમામને આ સૂચના આપવામાં આવી હતી કે આ પ્રકારની જે રેફરલ પોલિસી છે એ આપણે એક ઘડવી અને જેના લીધે આપણે જ્યાં બાળકના જન્મ થાય છે તે જ જગ્યાએ અથવા નજીકના સ્થળે તાત્કાલિક ધોરણે અથવા ટૂંકા ગાળામાં આપણે એને સારવાર સારામાં સારી ઉપલબ્ધ કરાવી શકીએ એ પ્રકારના પ્રયત્નો આરોગ્ય વિભાગ દ્વારા ચાલુ કરી દેવામાં આવ્યા છે. તો સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ કુંડવંત રાઠોડ કે જેમણે પ્રેસ કોન્ફરન્સ કરી આ સમગ્ર બાબતો અંગે ખુલાસો કર્યો છે કે એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ કે જેમાં કેટલીક વાર ક્રિટિકલ પરિસ્થિતિમાં બાળકો આવતા હોય છે અને તે બાળકોને અમે સાજા કરીએ છીએ, પરંતુ જે ઉણપ હોય છે તેના કારણે પણ બાળકોના મોત નિપજતા હોય છે. દર મહિને 80-90 બાળકોના મોત થાય છે તેવું સુપ્રિન્ટેન્ડન્ટે પણ સ્વીકાર કર્યો છે. રાજસ્થાન, યુપી અને બિહારથી પણ ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. આપણે રાજસ્થાન અને યુપીની વાતચીત કરીએ છીએ, પરંતુ ગુજરાતની પરિસ્થિતિ પણ ક્યાં સારી છે તે પણ એક સવાલ અહીં ઉપસ્થિત થાય છે. રાજકોટમાં જે બાળકોના મોતનો આંકડો સામે આવ્યો, ત્યારબાદ એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ ત્યાં પણ જે બાળકોના મોતનો આંકડો સામે આવ્યો છે અને હવે સુરત હોસ્પિટલમાં પણ ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. તો એક માસમાં સુરતની નવી સિવિલમાં 66 નવજાત બાળકોના મોત થયા. ડિસેમ્બરમાં રાજ્યના 3 શહેરોમાં 262 નવજાત બાળકોના મોત નિપજ્યા. 2018માં રાજકોટમાં 869, સુરતમાં 907 બાળકોના મોત થયા હતા. તો ગુજરાતમાં નવજાત બાળકોના મોતના ચોંકાવનારા આંકડા સામે આવતા જ ખળભળાટ મચી ગયો છે. એક માસમાં રાજકોટમાં 111, અમદાવાદમાં 85 અને સુરતની નવી સિવિલમાં 66 નવજાત બાળકોના મોત થયા હોવાના આંકડાઓ સામે આવ્યા. તો ડિસેમ્બર 2018માં રાજ્યના 3 શહેરોમાં 262 નવજાત બાળકોના મોત થયા હોવાના આંકડાઓ સામે આવ્યા. વર્ષ 2018માં રાજકોટમાં 869 બાળકો મોતને ભેટ્યા. સુરતમાં 907 બાળકોના મોત થયા અને સુરતમાં છેલ્લા 4 વર્ષમાં 2965 નવજાત બાળકોના મોત થયા હોવાનો ખુલાસો થયો છે. રાજસ્થાનના કોટામાં 100 જેટલા બાળકોના મૃત્યુની ઘટના સામે આવી છે, પરંતુ તેમના કરતાં પણ શર્મસાર ઘટના જે કહી શકાય તે ગુજરાત અને તેમાં પણ ખાસ કરીને રાજકોટની છે તે જોવા મળે છે. રાજકોટની આ કેટી ચિલ્ડ્રન હોસ્પિટલ કે જે આગળ ડિસેમ્બર મહિનાની અંદર છે તે 386 જેટલા બાળકોને છે તે સારવાર અર્થ દાખલ કરવામાં હતા અને તે પૈકી 111 બાળકોના છે તે મૃત્યુ નિપજ્યા છે. ખાસ કરીને 20% પણ વધારે બાળકોના મૃત્યુ છે તે થતા હોવાની ઘટના છે તે સામે આવી રહી છે. આ ઘટનાની વાત કરવામાં તો વર્ષ 2018માં પણ આ જ પ્રકારે છે તે 20% બાળકોના છે તે મૃત્યુ થયા હતા. વર્ષ 2018ની જો વાત કરવામાં તો વર્ષ 2018માં જે સિવિલ હોસ્પિટલમાં નોંધાયેલા જે આંકડા છે તે મુજબ 4321 બાળકોને દાખલ કરતા તે પૈકી 869 એટલે કે 20.8% જે બાળકો છે તેમના મૃત્યુ થયા. તો સાથે જ વર્ષ 2019ની અંદર 4700 બાળકો છે તેમને દાખલ કરાયા હતા, તે પૈકી કહી શકાય ડિસેમ્બર મહિનાની અંદર એટલે કે પાછલા મહિનાની અંદર 386 બાળકોને દાખલ કરતા અને તે પૈકી 111 બાળકોના મૃત્યુ નિપજ્યા છે. ત્યારે કહી શકાય કે આ જે મૃત્યુ છે તેમની પાછળ ક્યાંક એનઆઈસી વિભાગની કાર્યક્ષમતા ઓછી હોવાનું ઘટના છે તે માનવામાં આવી રહી છે. અને સાથે જ જે રીતે એનઆઈસી વિભાગ કે જે ખૂબ મહત્વપૂર્ણ હોય છે, જ્યારે આજે રાજકોટની કેટી ચિલ્ડ્રન હોસ્પિટલ છે કે જે આગળ રાજકોટ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્રમાંથી સારવાર અર્થે છે તે દર્દીઓ આવતા હોય છે અને તેમાં પણ ખાસ કરીને જે નવજાત શિશુ હોય છે તેમના મૃત્યુ આંકની સંખ્યા છે તે ક્યાંક વધારે જોવા મળે છે. તેમાં પણ 1.5 કિલોથી ઓછી વજનનું જે બાળક હોય તો તેમને એનઆઈસી વિભાગની અંદર સારવાર આપી તે ખૂબ જ જરૂરી હોય છે અને તેવા સમયે આ એનઆઈસી વિભાગ અંદર છે તે પૂરતી સારવાર છે તે નથી મળી રહી. તો સાથે જ બીજી તરફ છે તે કે આ હોસ્પિટલની અંદર સ્ટાફનો પણ અભાવ છે તે જોવા મળી રહ્યો છે. ત્યારે કહી શકાય કે સત્તાધીશો છે તે આરોગ્યને લક્ષી છે તે ગુજરાતની જનતાને સુવિધાઓ આપવાનો દાવો તો કરવામાં આવી રહ્યો છે, પરંતુ જે રીતે દર વર્ષે જે રીતે બાળકોના મૃત્યુ છે તે આ રાજકોટની કેટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં થતા હોય છે તે ક્યાંક ચિંતાનો વિષય છે તે જરૂરથી માનવામાં આવે છે. ત્યારે જે રીતે 111 બાળકોના મૃત્યુ થયા છે ત્યારબાદ તપાસ થવી તે પણ જરૂરી છે, કારણ કે હજુ એક જ મહિનાની અંદર 111 જેટલા
જેટલા બાળકોના મૃત્યુ એક જ હોસ્પિટલની અંદર થતા હોય ને તેમાં પણ વારંવાર દર વર્ષે જો આ પ્રકારની ઘટના થતી હોય તો તેમની સામે કયા પ્રકારની કાર્યવાહી કરવી, તો સાથે જે સિવિલ હોસ્પિટલના અધ્યક્ષ કહી શકાય મનીષ મહેતા, તેમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું કે જે NICU વિભાગ છે તેમની કાર્યક્ષમતા ઓછી છે અને સ્ટાફની ઘટ છે, તો તે પણ પૂરી કરવી એટલી જરૂર છે. કારણ કે આ કિટી ચિલ્ડ્રન હોસ્પિટલ કે જે આગળ સૌરાષ્ટ્રમાંથી દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે તેમને યોગ્ય સારવાર મળે તો બાળકોના કદાચ જીવ છે તે પણ બચી શકે છે. ત્યારે આજે 111 બાળકોના મૃત્યુ થયા છે, તેમની પાછળ જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ છે. ત્યારે આ બાળકોનો મૃત્યુઆંક દર વર્ષે જે વધી રહ્યો છે તેમની સામે રોક લાગશે કે કેમ તે સૌથી મોટો સવાલ જોવા મળી રહ્યો છે. કેમેરામેન ઉદય પવાર સાથે રક્ષિત પંડ્યા, ઝી 24 કલાક, રાજકોટ. સર, એકચ્યુઅલી મારું બાળક 3.5 વર્ષનું છે અને અમે અહીંયા 20 દિવસથી એડમિટ છીએ. સારવાર જોઈએ તો એમ કે ICUમાં સારી સારવાર મળે છે, પણ અહીંયાથી જનરલ વોર્ડમાં શિફ્ટ કર્યા બાદ એટલી બધી સારવાર મળતી નથી. પછી એમનું એમ કે નિદાન કરાવેલું અને પછી ડાયાબિટીસનો રિપોર્ટ આવ્યો અને પછી એમ કે નવા નવા બાળકો એડમિટ થાય અતિ ગંભીર બાબત છે. જે નવા બાળકો એડમિટ કરવા માટે આવે તો પછી જૂના જે દર્દીઓ હોય એમને ICUમાંથી શિફ્ટ કરીને જનરલ વોર્ડમાં ધકેલવામાં આવે છે. સારવાર જેવું ગવર્મેન્ટ આપે છે એવું સારવાર મારા હિસાબે કંઈ છે નહીં, કેમ કે કેરલેસ પણ બહુ છે. નાના મધ્યમ વર્ગના લોકો માટે પણ બહુ મારી રીતે હિસાબસે ગણું તો ગેર મતલબ કે એક ગેરરીતિથી બધું થાય છે. સરકાર પાસે માંગ એ કરું છું કે આમાં જે ડૉક્ટરો છે અને જે પણ ગરીબ પરિવારો છે એના માટે ખાસ કરી ઓડિટ થવું જોઈએ. મારા હિસાબે સુવિધા તો સાહેબ જે પ્રાઇવેટમાં આપે છે એના જે કેમ ગવર્મેન્ટ તો બધું પ્રોવાઈડ કરે છે, દવાથી અને ટોટલ વસ્તુ છે ને એવરીથિંગ, તો એના માટે પણ આ બધું ગવર્મેન્ટને થોડુંક એનું મતલબ શું કહેવાય કે એને ગવર્મેન્ટને પણ થોડુંક એના ધ્યાન દેવું જોઈએ. તો બાળકોનો મૃત્યુ દર વધી રહ્યો છે, ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. સીધા જઈશું અમારા સંવાદદાતા રક્ષિત પંડ્યા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. રક્ષિત, રાજકોટ સીએમ વિજય રૂપાણીનું હોમ ટાઉન અને ત્યાં જ આ પ્રકારની ઘટના સામે આવી, ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા, શરમજનક બાબત. દીક્ષિતા, શરમજનક બાબત તો જરૂરથી કહી શકાય, કારણ કે દર વર્ષે અને દર મહિને છે તે આ મૃત્યુ આંક છે તે સતત વધતો છે તે જોવા મળ્યો છે. જે રીતે વર્ષ 2018ની અંદર છે તે 869 નવજાત શિશુના મૃત્યુ થયા, તો સાથે જ 2019ની અંદર છે તે 1000થી પણ વધારે બાળકોના છે તે મૃત્યુ થવાના સમાચાર છે તે સામે આવ્યા છે. ખાસ કરીને છેલ્લા એક મહિનાની વાત કરીએ તો ડિસેમ્બર 2019ની અંદર છે તે 386 બાળકોને છે તે રાજકોટની કેટી ચિલ્ડ્રન હોસ્પિટલની અંદર છે તે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા અને તે પૈકીના 111થી વધારે બાળકોના છે તે આની અંદર મૃત્યુ નિપજ્યા છે. જે પ્રકારે મૃત્યુઆંક સામે આવી રહ્યો છે તેની પાછળ જવાબદારની વાત કરીએ તો તેમની પાછળ ક્યાંક NICU વિભાગ છે કે જેમની કાર્યક્ષમતા છે તે ઓછી હોવાનું અને તેમના અંદર હોસ્પિટલમાં જે સ્ટાફ હોય છે તે સ્ટાફની પણ ઘટ હોવાનું છે તે સામે આવી રહ્યું છે. જો એક બાળક હોય તો એક બાળકની પાછળ છે તે કહી શકાય કે કમસે કમ એક નર્સ છે તે સારવાર આપતા માટે છે તે હોવું જોઈએ તે ફરજિયાત છે. પરંતુ ક્યાંક કહી શકાય કે 10 બાળક વચ્ચે એક નર્સ આ હોસ્પિટલની અંદર કામ કરે છે તેવી પણ માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. જે રીતે સારવાર માટે આવતા જે લોકો હોય છે, જે દર્દીના સગાવાલા છે, તે લોકોએ પણ જ્યારે ઝી 24 કલાક સાથે વાતચીત કરી હતી ત્યારે પણ તેઓએ જણાવ્યું હતું કે અહીંયા આગળ યોગ્ય સારવાર છે તે નથી મળી રહી, ક્યાંક સારવારની અંદર ખચાશ જોવા મળે છે. રાજ્ય સરકાર પૂરતી મહેનત કરે છે, પૂરતી સુવિધા આપે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ હોસ્પિટલની અંદર આ સુવિધાનો અભાવ છે તે પણ જરૂરથી જોવા મળ્યો છે. જે રીતે ગઈકાલની ઘટનાની વાત કરીએ તો ગઈકાલે પણ એક દર્દીને છે તે રાત્રિના સમયે છે તે હોસ્પિટલમાં સારવાર અર્થે નાની 3 વર્ષની બાળકીને ખસેડવામાં આવી હતી, ત્યારે તેમને ન્યુમોનિયાની જે અસર હતી, ન્યુમોનિયા તાવની અસર હતી, તેના કારણે ડોક્ટરે છે તેમના ચેસ્ટ રિપોર્ટ કરાવવાનું કહ્યું હતું, તેમનો ચેસ્ટ એક્સરે કરવાનું કહ્યું હતું. પરંતુ ક્યાંક ને ક્યાંક જે એક્સરે વિભાગની બેદરકારી છે તે પણ સામે આવી હતી. ત્યારે તેમના બાળકીના પિતાએ પણ જણાવ્યું હતું કે તેમના ચેસ્ટ એક્સરેની બદલે છે તે બાળકીના લીવરનો એક્સરે છે તે કરી દેવામાં આવતો અને ત્યારબાદ ફરી એક વખત તેમને ચેસ્ટનો એક્સરે કરાવવો પડતો. એટલે કે કહી શકાય આ પ્રકારની જે ઘોર બેદરકારી છે તે વિભાગ તરફથી છે તે અવારનવાર છે તે જોવા મળતી છે. ત્યારે જે રીતે આ વર્ષ 2019માં 1000થી વધારે નવજાત શિશુ બાળકોના જે મૃત્યુ થયા છે તેમની પાછળ જવાબદાર કોણ છે તે સૌથી મોટો સવાલ છે. રાજકોટ છે તે સૌરાષ્ટ્રનું પાટનગર છે અને સૌરાષ્ટ્રના પાટનગરની અંદર છે તે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લોકો છે તે સારવાર અર્થે આવતા હોય છે. ત્યારે જે કહી શકાય નવજાત બાળક હોય છે જે અપૂરતા માસથી તેમનો જન્મ થતો હોય છે, આ તમામ જે બાળકો હોય છે તેમનું વજન જો 1.5 કિલોથી ઓછું હોય તો તેમને NICU વિભાગની અંદર સારવાર આપી તે એટલી જરૂરી બનતી છે. પરંતુ આ જે NICU વિભાગ છે કે તેમની અંદર પૂરતા બેડ છે તે અવેલેબલ નથી હોતા. જ્યારે કોઈ નવું બાળક જો ત્યાં આગળ સારવાર માટે આવે તો જે જૂનું સારવાર લેતું બાળક હોય છે તેમને જનરલ વોર્ડની અંદર શિફ્ટ કરાતો હોય છે અને તે જનરલ વોર્ડની અંદર
પૂરતી સારવારની સુવિધા છે તે નથી અપાતી તેવો પણ આક્ષેપ છે તે દર્દીઓના સગાવાલા દ્વારા કરવામાં આવી રહ્યો છે. ત્યારે જે રીતે આ 111 બાળકોના મૃત્યુ થયા છે તેમની પાછળનું જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ છે. તો સાથે જે રીતે સૌરાષ્ટ્રનું પાટનગર છે, જે રીતે કરોડો રૂપિયાની નવી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે, 100 કરોડના ખર્ચે જનાના હોસ્પિટલ પણ બનાવવામાં આવી રહી છે, ત્યારે તમામ સુવિધા વચ્ચે બાળકોના મૃત્યુઆંક ઘટશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે. તો સાથે જ આજે તમામ બાળકોનો મૃત્યુઆંક ઘટે તે ખૂબ જ જરૂર છે. ત્યારે આવતા દિવસોની અંદર જે કહી શકાય કે NICU વિભાગની કાર્યક્ષમતા વધારવામાં આવશે કે પછી આની અંદર કામ કરતા જે સ્ટાફ છે તેમની અંદર સંખ્યામાં વધારો કરવામાં આવશે કે નહીં તે સૌથી મોટો સવાલ જોવા મળી રહ્યો છે. જી દીક્ષિત, બિલકુલ થી રક્ષિત, આપે કહ્યું કે અનેક યોજનાઓ કાઢવામાં આવે છે, રાજ્ય સરકાર તરફથી તમામ પૂરતા પ્રયત્નો કરવામાં આવે છે, પરંતુ આ બધાની વચ્ચે ક્યાં ચૂક રહી જાય છે કે આ પ્રકારની પરિસ્થિતિ સામે આવી રહી છે. ચોક્કસથી, જે રીતે મેં જણાવ્યું તેમ કે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો નવજાત શિશુ તેમજ અપૂરતા માસથી જે બાળકનો જન્મ થતો હોય છે આવા તમામ બાળકો છે તેમને છે તે આ રાજકોટ કેટી ચિલ્ડ્રન હોસ્પિટલની અંદર છે તે સારવાર અર્થે મોકલવામાં આવતા હોય છે. પરંતુ આ જે બાળકો હોય છે કે જેમનું વજન 1.5 કિલોથી ઓછું હોતું હોય છે તેવા બાળકો કે જે કહી શકાય કે તેમને NICU વિભાગની અંદર રાખવા તે ખૂબ જ જરૂરી બનતા હોય છે. અને આવા સમયે આ NICU વિભાગ છે તે ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવતું હોય છે, કારણ કે આ ICU વોર્ડની અંદર છે તેમને તમામ પ્રકારની સુવિધા છે તે મળી જતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સુવિધા તો અપૂરતી હોય છે, પરંતુ જે NICU વિભાગ કે જેમની કાર્યક્ષમતા કે જેમની અંદર જે બેડ હોય છે તે બેડની સંખ્યા ક્યાંક ઓછી છે અને તેમની સામે બાળકોની જે દર્દીની સંખ્યા છે તે વધારે જતી હોય છે. તેના કારણે જે નવા બાળકો આવતા હોય છે ત્યારે જે જૂના બાળકો હોય છે તેમને જનરલ વોર્ડમાં શિફ્ટ કરી દેવામાં આવતા છે. સાથે જ જે નર્સિંગ સ્ટાફ, જે એક બાળક ઉપર એક નર્સિંગ સ્ટાફ હોવો જરૂરી હોય છે, આમ તો એક બાળકની માથે બે નર્સિંગ સ્ટાફ હોવો તે જરૂરી છે, પરંતુ જો એક પણ હોય તો પણ ચાલે, પરંતુ ક્યાંક ને ક્યાંક જો રાજકોટની વાત કરીએ તો રાજકોટ કેટી ચિલ્ડ્રન હોસ્પિટલ કે જે રાજકોટ સિવિલ હોસ્પિટલ નો પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટ માનવામાં આવે છે, આ ડિપાર્ટમેન્ટની અંદર છે તે એક બાળકની નહીં પરંતુ 10 બાળક વચ્ચે છે તે એક નર્સ ઉપલબ્ધ છે, ત્યારે આ ખૂબ ગંભીર બાબત છે. ત્યારે સ્ટાફની પણ જે ઘટ છે તે પણ પૂરી કરવી એટલી જરૂરી જોવા મળે. સાથે જોડાયેલા રહેજો, સીધા જઈશું સિવિલ હોસ્પિટલ થી. અમારા સંવાદદાતા બ્રિજેશ દોશી અમારી સાથે જોડાયા છે. બ્રિજેશ, સુપ્રિન્ટેન્ડન્ટે જે પ્રેસ કોન્ફરન્સ કરીને તેમણે પણ સ્વીકાર કર્યો છે કે બાળકોના મોત થયા છે, આપણે રાજસ્થાન અને યુપી બિહારની વાત કરીએ છીએ પરંતુ ગુજરાતની પણ સ્થિતિ ક્યાં સારી છે? દીક્ષા, જે રીતે મહત્વપૂર્ણ કારણ જે આપ્યું છે સુપ્રિન્ટેન્ડન્ટે, સ્પષ્ટ કહ્યું કે આજે છે જે આરોગ્ય સુવિધાઓ છે તેને લઈને કોઈ સમસ્યા નથી. જ્યાં સુધી સિવિલ હોસ્પિટલની વાત છે તો સિવિલ હોસ્પિટલ એ સૌથી મોટી હોસ્પિટલ છે. અહીંયા બહારના રાજ્યોમાંથી પણ લોકો આવે છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલની જ્યાં સુધી વાત છે તે એટલી મોટી હોસ્પિટલ છે કે તેની અંદર રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના સરહદી વિસ્તારથી પણ લોકો પહોંચતા હોય છે. એટલે ફક્ત ગુજરાતના લોકો નથી આવતા પણ બહારથી પણ લોકો અહીંયા સારવાર માટે આવે છે. સુવિધાઓને લઈને વાત છે, ત્યાં સુધી જે પીડિયાટ્રિક વિભાગ છે તેની અંદર કોઈપણ પ્રકારની ફેસિલિટીનો અભાવ નથી. જે NICU છે, NICU પણ સંપૂર્ણપણે કાર્યરત છે. સાથે જ ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ 24 કલાક ઉપલબ્ધ હોય છે તે પ્રકારનો દાવો સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે કર્યો છે. જે વાત મોતની છે, બાળકોના મોતની, તો તેની અંદરથી એવો બચાવ કરવામાં આવી રહ્યો છે કે દર મહિને 400 થી 500 જેટલી માતાઓ અથવા બાળકો અહીંયા જે છે દાખલ થતા હોય છે, જેમાંથી 70 થી 80 બાળકોના મોત થાય છે, જ્યારે 80% બાળકો જે છે તેઓ સહી સલામત પાછા જાય છે. જે કારણો છે, કારણોની અંદર કુપોષણનો એક મુદ્દો છે, સાથે જ જે ઓછા વજનવાળા બાળકો પેદા થાય છે તેના કારણે તેમને બચાવવા મુશ્કેલ હોય છે તે પ્રકારની સ્થિતિ પણ હોય છે. આ એક મહત્વનું કારણ જે આપવામાં આવ્યું છે. વૈશ્વિક સ્તરે 3 મુખ્ય કારણો હોય છે કે બાળકોના મોત, જે નવજાત શિશુના મોત થતા હોય છે તેનું કારણ જે હોય છે, તેમાં એક મુખ્ય કારણ ઓછું વજન અથવા તો માતાનું કુપોષણ હોવું, પણ માતા કુપોષિત હોય તો તેના કારણે બાળકનું જે વજન છે તે ઓછું હોય છે. પ્રી મેચ્યોર બેબી એટલે કે સમય કરતાં પહેલાં જે બાળકો જન્મી જાય છે તેમને બચાવવા પણ મુશ્કેલ હોય છે. તો આ 3 મુખ્ય કારણો છે, તેમના જ કારણ અહીંયા જોવા મળે છે. સિવિલ હોસ્પિટલની જ્યાં સુધી સુવિધાઓની વાત છે તો સુવિધાઓમાં કોઈ ખામી ન હોવાની વાત સુપ્રિન્ટેન્ડન્ટે કહી છે. તેમણે દાવો પણ કર્યો છે કે તમામ સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ છે, મોટી સંખ્યામાં માતાઓ અથવા બાળકો અહીંયા સુવિધા માટે જે છે સારવાર માટે આવે છે, તો તેમના માટે તમામ પ્રયાસ થાય છે, તમામ સુવિધાઓ આપવામાં આવે છે. એક અત્યાધુનિક જે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ કહી શકાય તે પ્રકારની હોસ્પિટલ અહીંયા ઉપલબ્ધ છે. એટલે સુવિધાઓને લઈને અહીંયા અથવા તો ડોક્ટરોની અછત કે ઘટ અહીંયા ક્યાંય પણ નથી. તમામ રીતે સ્ટાફ ઉપલબ્ધ છે, સ્ટાફને લઈને કોઈ સવાલો નથી તેવો દાવો સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ચોક્કસ રીતે જે અન્ય કારણો છે તે કારણો જવાબદાર હોવાનું હાલ પૂરતું કહેવામાં આવી રહ્યું છે, પણ સૌથી મોટી જવાબદારી સરકારની રહેશે, કારણ કે સરકાર આ મામલે શું કહેશે, સરકારનો પક્ષ જાણવો મહત્વનો, એટલા માટે
માટે બની રહેશે. મુખ્યમંત્રીએ વડોદરાની અંદર જવાબ નથી આપ્યો, પણ તેઓ આજે આ મામલે કોઈ નિવેદન આપે છે કે કેમ તેના ઉપર સૌની નજર રહેશે. કારણ કે રાજસ્થાનના સીએમએ જ્યારે નિવેદન આપ્યું ત્યારે ખૂબ ટીકા થઈ હતી. મુખ્યમંત્રી રૂપાણીએ પણ આ મામલે જવાબ આપવો પડશે કે તેમના ગૃહ જિલ્લાની અંદર અથવા તો તેમનું જે રાજકોટ ગૃહ સિટી છે ત્યાં આ પ્રકારના આંકડા આવ્યા છે. 1200 બાળકોના મોત એક વર્ષની અંદર થયા છે, તેને લઈને સૌથી મોટા સવાલ ઉભા થઈ રહ્યા છે. સિવિલ હોસ્પિટલ માટે બચાવ હંમેશા રહેતો હોય છે કે સિવિલ હોસ્પિટલની અંદર બહારના રાજ્યોમાંથી પણ જે દર્દીઓ છે તે સારવાર માટે આવતા હોય છે, અને એટલા માટે કેટલીકવાર એવો સમય હોય છે કે તેમને બચાવવા માટે ખૂબ ઓછો સમય રહેતો હોય છે અને એટલા માટે નથી બચાવી શકાતા. જ્યારે ખાનગી હોસ્પિટલોમાં અથવા તો અન્ય હોસ્પિટલોમાં કોઈ વ્યક્તિ અંતિમ તબક્કામાં હોય સારવારના અને તેમને સિવિલમાં રિફર કરી દેવામાં આવે છે, કારણ કે જેથી કરીને એ હોસ્પિટલોની જે છે કોઈ બદનામી ન થાય અને ત્યાં તેમને સારવાર પૂરતી નથી મળી તેવું ન થાય, એટલા માટે છેલ્લી ઘડીએ દર્દીઓને સિવિલમાં રિફર કરવામાં આવતો હોય છે. સિવિલ હોસ્પિટલ એવી હોસ્પિટલ છે કે જ્યાં કોઈ પણ દર્દીને ના નથી પાડવામાં આવતી, તે કોઈ પણ હાલતમાં કોઈ પણ કન્ડિશનમાં આવે તેમની સારવાર કરવામાં આવતી હોય છે, અને એટલા માટે એક આ જે IMR છે તે IMR જે છે અહીંયા જોવા મળી રહ્યો છે. પણ ઇન્ફન્ટ મોર્ટેલિટી રેટ જે કહી શકાય કે બાળ મૃત્યુ દર, તો તેની અંદર ઘટાડો થયો હોવાનો દાવો સિવિલ તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. પહેલાં 20% હતો, તે ઘટીને 18% સુધી IMR પહોંચ્યો છે. તે મોટી સિદ્ધિ હોવાની વાત સિવિલનું તંત્ર કરી રહ્યું છે અને હાલ સિવિલ સુપ્રિન્ટે પણ આ જ વાત કરી છે. પણ હવે જોવાનું એ રહેશે કે સરકાર શું જવાબ આપે છે, કારણ કે સૌથી મોટી જવાબદારી સરકારની છે. સરકારનું આરોગ્ય વિભાગ જે દાવાઓ કરે છે ગુજરાતની અંદર વિકસિત મોડેલના આરોગ્યલક્ષી સુવિધાઓના પાછળ આટલો ખર્ચ થાય છે, તેનો જવાબ શું આવશે, અને નાયબ મુખ્યમંત્રી પાસે આરોગ્ય વિભાગ છે, નાયબ મુખ્યમંત્રી શું જવાબ આપે છે તેના ઉપર નજર રહેશે. જી બિલકુલ, તે બ્રિજેશ જો બિલકુલ તે બ્રિજેશ જો વાત કરવામાં આવે તો અનેક યોજનાઓ બનાવવામાં આવે છે, છતાં પણ કુપોષણનો આંક પણ વધી રહ્યો છે તેવું પણ સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું હતું. સાથે સાથે લોકોને જે અવેરનેસ હોવી જોઈએ તે અવેરનેસનો પણ અભાવ તેમાં જોવા મળ્યો. બિલકુલ, જ્યાં સુધી માતાઓની વાત છે તો માતાઓની અંદર કુપોષણની સમસ્યાઓ હોય છે, સાથે કેટલાક એવા વિસ્તારો, કારણ કે જે સરકારી હોસ્પિટલમાં જે પણ લોકો આવતા હોય છે તેમાં મોટાભાગના લોકો જે વિસ્તારો છે કે જ્યાંથી શ્રમજીવી વર્ગ આવતો હોય અથવા તો પછી એવા વિસ્તારો કે જ્યાં બિલકુલ આરોગ્ય મંત્રી